નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે મ્યુનિસિપલ બોય સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લીના મેઘરજ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ હાથ ધરાયો. ગાંધી જયંતિના દિવસે મેઘરજ તાલુકા પંચાયતના અધ્યક્ષસ્થાને રિલાયન્સ ફાઉન્ડેશનની ઉપસ્થિતિમાં સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. ધારી શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ચોટીલાના પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલા 2 મંદિરોમાં રાત્રિના તસ્કરો દ્વારા ચોરી, પોલીસ ઘટના સ્થળે. દીવમાં 125મી ગાંધી જયંતિ અને 170મી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની રાષ્ટ્રપિતાના આદેશો અને મૂલ્યોને યાદ કરી સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતેથી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો હતો. તાજપુર ખાતે સભા યોજાઈ હતી અને પ્રાંતિજ પોગળું સલાદ સહિત વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. રાધનપુર નગરપાલિકાના સફાઈ કામદારો ફરીથી હડતાલ ઉપર. નગરપાલિકા સામે આવેલ ગાંધી ચોક ચીફ ઓફિસર વિરુદ્ધના નારાથી ગુંજી ઉઠ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધાના કલાકાર દ્વારા અનોખી કૃતિ બનાવીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી. પંચમહાલના ગોધરા ગાંધી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પીએમ મોદીએ જળ જીવન મિશનનો કર્યો પ્રારંભ, કહ્યું પાણીના દરેક ટીપાને બચાવવો જરૂરી. અમદાવાદ ખાતે મણિનગરમાં મેડિકલ સ્ટોરના માલિક પર લૂંટારૂઓનો હુમલો, લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફળ. બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે. બોર્ડની ચૂંટણી બાદ સ્પષ્ટતાના અભાવે વિવિધ સમિતિઓની નિમણૂક અટવાઈ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા 16 વિદ્યાર્થીઓ પૈકી 14 લોકો પરીક્ષામાં પાસ થયા. એએમસીના હેલ ખાતે 30 દિવસમાં 231 ફૂડ સેમ્પલ લીધા, માત્ર 6 ફેલ અને 126નું પરિણામ બાકી. એએમસી સંચાલિત હોસ્પિટલો તથા 16 હોસ્પિટલમાં 3680 દર્દીઓના મૃત્યુ પામ્યા હોવાનો ઘટસ્ફોટ. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો વિજયી થશે, સીઆર પાટીલ. ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલએસએસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે. ગાંધી જયંતિના દિવસે ટ્વિટર પર ટેટ થયું, ગોડસે જિંદાબાદ. વરુણ ગાંધીએ કહ્યું આ લોકો દેશને શરમસાર કરી રહ્યા છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.